એટલે હવે આપણે વિડીયોમાં આપણે અસમય સંખ્યાઓના થોડા દાખલા આપ્યા છે, એટલે એમાંથી ઓળખવાની છે. એટલે જોશું કે અસમય સંખ્યા કોને કહેવાય, એ આપણે નિયમ શીખી ગયા. હવે એના ઉપરથી આ 2, 3, 4, 5, 6, 7 સંખ્યા આપી છે. હવે એમાંથી કોણ ઇરેશનલ છે ગોતવાનું છે. એટલે આ જે વાસ્તવિક સંખ્યા બધી કહેવાય, પણ આ વાસ્તવિક સંખ્યામાં કોણ અસમય છે એ નક્કી કરવાનું છે. એટલે આપણે નિયમ શીખ્યા હતા કે જે અંશ અને છેદમાં પૂર્ણાંક સંખ્યામાં ન મૂકી શકાય એ બધા અસમય કહેવાય. એટલે 8 નું વર્ગમૂળ શોધો, એનું વર્ગમૂળ આપણે કોઈ પૂર્ણ સંખ્યા ના મળે એટલે એ અસમય છે. અને એની એટલે ઉપર અસમય છે અંશમાં, અને 2 સમય છે. એટલે આપણને ખબર છે કે અસમયને સમયથી ભાંગો તો પણ અસમય જ આવે. એટલે એ પહેલો આંકડો છે એ અસમય છે. અને આ આપણે પહેલા શીખી ગયા, પાઈ છે એ અનંત અને અનાવૃત છે. એટલે એ આપણે શીખી ગયા કે એ પણ અસમય સંખ્યા છે. હવે 5.0 છે એને એ સમય સંખ્યા છે, કારણ કે એ પૂરું થઈ જાય છે. એટલે 0.325 એ પણ સમય સંખ્યા, કારણ કે એને આપણે 325 ના છેદમાં 1000 મૂકી શકીએ. એટલે જો 325 અંશમાં પૂર્ણાંક સંખ્યા 1000 છેદમાં, એટલે 5 ના છેદમાં 1 પહેલો આંકડો છે એ મૂકીએ, એટલે એ પણ સમય સંખ્યા થઈ. હવે 7.777 એમાં એ આ ટપકા ટપકા કર્યું હોય તો એનો અર્થ એમ કે એ અનંત સુધી અનંત છે. એટલે એને આપણે 7.7 ની માથે આવી રીતે 12 કરી લખી શકીએ. એટલે એટલે આપણે પૂર્ણાંક દશાંશમાં વ્યક્તિ એ પુનરાવર્ત થતો હોય, આવૃત થતી હોય તો એ હંમેશા સમય કહેવાય. જેવી રીતે 1 ના છેદમાં 3 બરાબર 0.333 ને આપણે 0.312 થી મૂક્યું હતું, એવી રીતે 7.712 એટલે એ પણ સમય સંખ્યા થઈ. હવે 8 અને 1 ના છેદમાં 2 એને આપણે 8 દુ 16 અને 17 ના છેદમાં 2 મૂકી શકીએ. એટલે જો અંશને છેદમાં મૂક્યા એટલે એ પણ સમય થઈ. એટલે આ પહેલી 2 સંખ્યા જ અસમય છે એમ આપણે ખબર શોધી કાઢ્યું.